જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા સંચાલિત એસજી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે પીઠિયા સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ધોરણ નવમાં આપણે પાઠ બીજાનો અભ્યાસ કરીએ છીએ મિત્રો નેક્સ્ટ પીરિયડમાં કર્યો છે હજી આગળ ધંપાવીએ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિમાં આજે આપણે આગળ ભણવાનું છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો પેલા આગળ ભણ્યા આપણે એશિયામાં સંસ્થાનવાદ ભણ્યા મિત્રો આફ્રિકામાં સંસ્થાનવાદ વિશે માહિતી મેળવી હવે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદની માહિતી મેળવ્યા બાદ હવે આપણે ભણીએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કે એવા કયા કારણો બન્યા જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના વિશેની માહિતી આપણે મેળવવાની છે આ પાઠનું એડિંગ જ ઈ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તો પ્રથમ વિશ્વયુદ્ધ વિશે તો માહિતી ખૂબ જ રોચક છે જે જાણવા જેવી છે કે એવા ક્યાં પરિબળો બને છે જેને કારણે જ મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જન થાય છે તો એનો અભ્યાસ કરીએ છીએ આજે આપણે મિત્રો તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો અથવા તો કારણો આપણે પરીક્ષામાં કોઈ પણ બે કારણો પૂછાય છે કે તમારે બે લખવા પડે બે માર્ક અને બે કોઈ પણ એવું નથી હોતું કે આજ ફરજિયાત આજ લખવા નહીં પ્રથમ વિશ્વના પરિબળોમાં તમને જે યોગ્ય લાગે એ બે કારણો તમે દર્શાવી શકો છો એ જ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો એટલે એવા કયા કારણો બને છે જેને કારણે મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે તો પ્રથમ વિશ્વયુદ્ધ પેલા પેલા તો સમય ગાળો તો પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ઓગણીસો ચૌદ માં થાય છે મિત્રો તે સુધી એટલે મિત્રો કેટલા વર્ષ સુધી તો કે ચાર વર્ષ સુધી આ પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે વિશ્વના જુદા જુદા દેશો એકબીજા દેશો સાથે જે યુદ્ધ કરતા હતા એ પ્રથમ વિશ્વયુદ્ધ ચાર વર્ષ સુધી થાય છે તો એવા કયા કારણો બને છે જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જન થયું એની માહિતી આપણે મેળવીએ આજ બીજી વાત કરીએ આધુનિક વિશ્વની હૃદય દ્રાવક અને અવિસ્મરણીય એટલે ભૂલી ન શકાય એવી જો કોઈ ઘટના હોય ને મિત્રો વિશ્વ યુદ્ધ કોઈ પણ યુદ્ધ કોઈ દી સારી બાબત છોડી જતું નથી કોઈ પણ યુદ્ધ નુકસાન જ કરે છે એટલા માટે જ ઇતિહાસની આધુનિક વિશ્વને આપણે વિકલ્પમાં આવે ખરા ખોટામાં આવે ખાલી જગ્યામાં બહુ પૂછાય છે કે આધુનિક વિશ્વને હૃદય દ્રાવક અને અવિસ્મરણીય ઘટના કેને ગણવામાં આવે છે તો તરત જ મિત્રો આપણે જવાબમાં હું લખવાનું પ્રથમ વિશ્વયુદ્ધને આધુનિક વિશ્વની હૃદય દ્રાવક અથવા તો અવિસ્મરણીય ઘટનામાં ગણના થાય છે એ જ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થાય છે ખાસ મિત્રો યાદ રાખજો એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો શું થાય છે મિત્રો

જીત થાય છે અવડા મોટા ફ્રાન્સ દેશનો જર્મની હરવી નાખે છે ફ્રાન્સ હારી જાય છે જેથી કરીને ફ્રાન્સે આપણે જોઈએ છીએ કોઈ પણ જીતેલો જે દેશ હોય છે એ હારેલા દેશને જેમ કે એમ કરવું પડે તો આમાં હાર કોની થાય મિત્રો ફ્રાન્સની હાર થઈ જીતું કોણ જર્મની જીત થઈ જેથી ના છૂટકે ફ્રાન્સે સંધિ કરવી પડી એ સંધિનું નામ શું છે મિત્રો ફેકફટની સંધિ આ ફ્રાન્સે ફરજિયાત આ ફેકફટ સંધિ કરવી પડી ને ક્યારે થાય ફેકફટ સંધિ મિત્રો અઢારસો ને માં આ ફેકફટ સંધિ કરવી પડી એ ફેકફટ ની સંધિ અનુસાર ફ્રાન્સે પોતાના ઉપજાવ અથવા તો મહત્વના એવા બે પ્રદેશો કયા પ્રદેશો તો કે આલ્સેસ અને લોરેન્સ આ બે પ્રદેશો કોને આપવા પડ્યા મિત્રો તો કે જર્મનીને હુકામ આપવા પડ્યા મહત્વના એવા બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મની ને આપવા પડ્યા જેથી ફ્રાન્સને આ બે મહત્વના પ્રદેશો આપવા પડ્યા એ ફ્રાન્સ ને આ ગઈ હું નહી જેથી સંજોગોમાં પોતાને જે અપમાનનો હાર થઈ પોતાના મહત્વના પ્રદેશો આપવા પડ્યા જેથી પોતાને જે અપમાન થયું છે એનું કોઈ પણ સંજોગોમાં બદલો લેવા માંગતું હતું અને આ અપમાન કોઈ દી એ ફ્રાન્સ ભૂલી શક્યું નહીં જેને કારણે જ આપણે જોઈએ છીએ મિત્રો શું થઈ જાય છે પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જન થાય છે એટલે જ આપણે એમમાં પૂછીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કઈ સંધિ હતી તો ખાસ મિત્રો યાદ રાખવાનું પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર જો સંધિ હોય તો કઈ સંધિ આવશે ફેકફટની સંધિ અનુસાર જો આ ફેકફટની સંધિ નો થયો તો પ્રથમ વિશ્વયુદ્ધ બને ત્યાં સુધી પ્રારંભ પણ થાત નહીં જેથી પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર સંધિમાં જવાબ આવે છે ફેકફટની સંધિની ગણના થાય છે હવે એવું જ પહેલું પરિબળ ભણીએ આપણે પ્રથમ વિશ્વયુદ્ધનું પહેલું પરિબળ છે એનું આર્થિક પરિબળ આર્થિક એટલે ધંધા રોજગાર વ્યવસાય અને વ્યાપારમાં શું નુકસાની જાય છે એવા કયા કારણો બને જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એટલે પહેલું આર્થિક પરિબળ તો ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડે આપણે જોઈએ છીએ એશિયા અને આફ્રિકામાં પોતાનું શું કર્યું હતું સામ્રાજ્ય જમાયું હતું ભાઈના ને મિત્રો આપણે આગલા પીરિયડમાં ઇંગ્લેન્ડે તો કે એશિયામાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા અને આફ્રિકામાં પણ પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા અને સંસ્થાનો તો સ્થાપ્યા સાથે સાથે એને એશિયા અને આફ્રિકાની બંને પ્રજાઓનું શું કર્યું હતું આર્થિક શોષણ તમે મિત્રો હોય હોય અંગ્રેજોએ આપણી ઉપર ખૂબ જ અત્યાચારો કરતા અને આપણી પાસેથી કાચો માલ પુષ્કળ ને પોતે જે ભાવ હાવ ઓછા ભાવે કાચા માલની ખરીદી કરતા એમ જેમ આપણા દેશમાં એવું થયું એમ એશિયાના લગભગ દેશોમાં અંગ્રેજોએ એમ કર્યું અને આફ્રિકાના દેશોનું પુષ્કળ પ્રમાણમાં હું થયું મિત્રો આર્થિક જેથી કરીને પોતે ખૂબ જ પોતે ધનવાન બન્યું ખૂબ જ સમૃદ્ધ બન્યું ઔદ્યોગિક ક્રાંતિ આપણે જોઈએ છીએ ઔદ્યોગિક ક્રાંતિ થઈ જેને કારણે જ આ એક બીજા દેશો એકબીજા સંસ્થાનો સ્થાપવા માટે એકબીજા પ્રદેશો મેળવવાની ભૂખ જો કોઈ મેળવી હોય તો એ કઈ ક્રાંતિને લીધે ઔદ્યોગિક ક્રાંતિને કારણે પુષ્કળ કાચા માલની જરૂર પડી જેને કારણે જ નાના નાના એવા સંસ્થાનો સ્થાપવાની ફરજ પડી અને એકબીજા સંસ્થાનો સ્થાપવા લાગ્યા હવે ઇંગ્લેન્ડે તો સંસ્થાનો સ્થાપ્યા ફ્રાન્સેય સંસ્થાનો સ્થાપ્યા આ જોઈ હવે જર્મનીમાં પણ ઔદ્યોગિક ક્રાંતિ થાય છે જર્મનીમાં ઉદ્યોગોનો સારો એવો વિકાસ થાય છે જેથી જર્મનીને પણ કાચો માલ વેચવા કાચો માલ લઈ આવવા માટે અને પોતાના ઉદ્યોગમાં બનેલો પાકો માલ વેચવા માટે સંસ્થાનોની જરૂર પડવા લાગી જેથી જર્મની પણ આ હરીફાઈમાં ઉતરે છે અને જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવાની હરીફાઈની સ્પર્ધામાં ઉતરે છે તો એ પાછો ઉલટું ઉતરે છે ઉતરે તો છે સાથે સાથે ઇંગ્લેન્ડ અને સસ્તી વેચવા માંડ્યું ઇંગ્લેન્ડ પચાસ રૂપિયાનો માલ વેચતો હોય તો જર્મની ત્રીસ રૂપિયામાં વેચે ફ્રાન્સ પચાસ રૂપિયામાં માલ વેચતો હોય તો જર્મની ચાલીસ રૂપિયામાં માલ વેચે જેથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ માલ હાલવાનો છે નહી જેથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે એશિયા અને આફ્રિકામાં બજારો ઉપર જે પોતાનું પ્રભુત્વ સ્થાપીને બેઠા હતા એ પ્રભુત્વ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું જો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ જર્મની વેચવા માંડ્યું જેથી કરીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો બધા તૂટી ગયા એની જગ્યાએ કોનું પ્રભુત્વ આવી ગયું જર્મનીનું જેથી જર્મનીનું વર્ચસ્વ વધ્યું તો એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ગમશે જેથી કરીને બદલો લેવાનો પ્રયત્ન કરશે કરીને જ આપણે જોઈએ સ્પર્ધાને કારણે જ શું થઈ જાય છે મિત્રો પ્રથમ વિશ્વ યુદ્ધ આ પેલું પરિબળ મિત્રો કયું પરિબળ હતું આર્થિક પરિબળ હવે એવું જ આપણે બીજું પરિબળ ભણીએ મિત્રો ક્યુ લશ્કરવાદ હવે એકબીજા દેશોને એકબીજાનો ભય હતો જેને કારણે પોતાની લશ્કરી તાકાતમાં શું કરવાનો હતો વધારો લશ્કરી તાકાત વધશે તો જે નાના નાના સંસ્થાનોને પોતાના કબજા હેઠળ રાખી શકશે એટલા માટે દરેક દેશે પોતાના લશ્કરનો શું કરવો પડશે વધારો જેથી લશ્કરવાદની ભૂમિકા પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણી શકાય હું કામે કે જેટલું જેની પાસે જેવડું મોટું લશ્કર એવડી તાકાત વધારે જેથી એ નાના નાના પ્રદેશોને હડપવાનો પ્રયત્ન કરવાનો જ છે તો બીજા દેશો પણ આ જ પ્રક્રિયા કરવાના છે જેને કારણે પણ મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે આ લશ્કરવાદની વાત કરું યુરોપના રાષ્ટ્રોએ લશ્કરી બળની આવશ્યકતા કે લશ્કરી બળ ખૂબ જ જરૂરી છે એવી જરૂરિયાત એને ઉદભવી પોતાના સંસ્થાનો સ્થાપવા માટે ઔદ્યોગિક ક્રાંતિ માટે એ માટે ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા ઓસ્ટ્રિયા સૈન્ય એ પોતાની ચારે ચાર દેશો ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા ઓસ્ટ્રિયા તાકાત મિત્રો ખૂબ જ વધારો તો એની બીજા દેશો કે જાપાન ઇટાલી અને જર્મનીએ તો પોતાના દેશોમાં ફરજિયાત લશ્કરી તાલીમ નાખી કે ફરજિયાત ઘર દીઠ એક વ્યક્તિ એ લશ્કર માં જોડાવાનું જ જેથી પોતાની લશ્કરમાં ઓટોમેટિક વધારો થઈ જાય જેથી જાપાન ઇટાલી અને તાલીમ તાલીમ ફરજિયાત લશ્કરી અને ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને ઓસ્ટ્રિયાએ તો કે પોતાની લશ્કરી તાકાતમાં શું કર્યો મિત્રો વધારો અને આ બધા દેશોએ પુષ્કળ પ્રમાણમાં શું કર્યું શસ્ત્રોનું ઉત્પાદન વધારવા માંડ્યા જેને કારણે પણ વાતાવરણ આખું ઉગ્ર બન્યું અને વિશ્વયુદ્ધ થવાની સંભાવના થાય અને પ્રથમ વિશ્વયુદ્ધ મિત્રો થાય છે તો આ પરિબળ મિત્રો તમને લશ્કર વાત હવે એવું ત્રીજું પરિબળની વાત કરું હું તમને તો જૂથ બંધીઓ અને ગુપ્ત સંધિઓ હવે એકબીજા દેશો ને એકબીજા દેશો વચ્ચે જરા પણ વિશ્વાસ નહોતો જેથી કરીને એની એકબીજા દેશોએ એકબીજા દેશો જોડાવા લાગ્યા જેથી કરી તાકાતમાં એનો વધારો થાય એટલા માટે એની ગુપ્ત સંધિઓની રચનાઓ કરી એની વાત કરીએ વિશ્વ આખું કેટલા જૂથમાં મિત્રો વેચાઈ ગયું વિશ્વ આખું મિત્રો બે જૂથમાં વેચાઈ જાય છે પ્રથમ જૂથમાં કયા કયા દેશો જોડાય છે જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલગેરિયા તુર્કસ્તાન વગેરે બધા આપણે જોઈએ છીએ પહેલા દે

તો બંને હું જોવા ઈર્ષા એકબીજાને એકબીજા ઉપર જરાય વિશ્વાસ નો તો આ થોડુંક આગળ વધે તા એનાથી વધારે આગળ વધવાનો પ્રયત્ન કરે આમ એકબીજા દેશો વચ્ચે ઈર્ષા દુશ્મનાવટ એકબીજા બે દુશ્મનો બધા બે જૂથો સામસામા દુશ્મનો શંકા કુશંકા એકબીજા દેશો ને એકબીજાનો ભય વગેરે પણ મિત્રો પ્રથમ થાય છે સર્જન થાય છે તો આ આપણે ત્રણ પરિબળો હજી આપણે ત્રણ નેક્સ્ટ ફરી પાછા આપણે ત્રણ પરિબળો ભણશું કુલ પરિબળો કેટલા છે મિત્રો છ પરિબળો વિશે હું તમને માહિતી આપી તો આજના પીરિયડમાં મેં તમને પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોની ચર્ચા કરાવી એમાં પ્રથમ વિશ્વયુદ્ધના ત્રણ પરિબળો ભણાવ્યા આર્થિક પરિબળ લશ્કરવાદ અને જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ હું એવી આશા રાખું છું કે મિત્રો આ ત્રણે ત્રણ પરિબળો ધ્યાનથી એકવાર વિડિયો જોજો જેથી સમજાઈ અને રિપીટ કરજો જેથી કોઈ દિવસ ભૂલાશે નહીં અને પરીક્ષામાં સારા માર્ક લઈ આવી શકશો પ્રથમ વિશ્વના ત્રણ પરિબળો આપણે માહિતી મેળવી હવે એવું ચોથું પરિબળની માહિતી મેળવીએ આપણે ઉગ્ર રાષ્ટ્રવાદની ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કે ઉગ્ર રાષ્ટ્રવાદ શું છે તો કે બેલ્જિયમ અને ગ્રીસ તો સ્વતંત્રતા મળી સાથે સાથે ઇટાલી અને જર્મની નું પણ મિત્રો શું થઈ છે એકીકરણ થાય છે એકીકરણ એટલે આખે આખું ભેગું થઈ જાય છે તો ઇટાલી અને એકીકરણમાં રાષ્ટ્રવાદના પરિણામો હતા અને રાષ્ટ્રવાદ કોને કહેવાય મિત્રો પોતાના રાષ્ટ્ર માટે તન મન અને ધન નીચાવર કરવાની ભાવનાને મિત્રો રાષ્ટ્રવાદ ગણવામાં આવે છે તેવી જર્મની અને ઇટાલીમાં રાષ્ટ્રવાદના પરિણામોને કારણે એકીકરણ થયું યુરોપમાં એકબીજા દેશો વચ્ચે આર્થિક ઈર્ષાઓ એકબીજા દેશોને એકબીજા દેશો આગળ વધવા માટેની ખેંજ તાણો પ્રતિસ્પર્ધા સામ્રાજ્યવાદ એકબીજા રાષ્ટ્રોના હિતો એક આ દેશ આગળ વધી ગયા મારો દેશ પાછળ રહી ગયા આવા એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા જેને કારણે પણ આપણે જોઈએ છીએ કે પ્રથમ વિશ્વ યુદ્ધના પરિબળમાં પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બને છે તો એવું જ વિચારો બીજું કહે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ખૂબ જ ઉગ્ર રાષ્ટ્રવાદી હતો સામ્રાજ્યવાદનો પ્રેરણતા હતો પોતે જર્મનીનો ખૂબ જ સામ્રાજ્ય ફેલાવવા માગતો હતો અને એ તો વાત છે કે પણ એટલો બધો મહત્વાકાંક્ષી હતો કે વિશ્વ આખા ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપવા માંગતો હતો ફરી પાછું કોણ હતો એવો ઉગ્રવાદી તો કે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો જે ખૂબ જ ઉગ્ર રાષ્ટ્રવાદી હતો સાથે સાથે સામ્રાજીવાદનો પ્રેરતા અને ખૂબ જ કેવો હતો મહત્વાકાંક્ષી અને ક્યાં તો કે વિશ્વ પર પ્રભુત્વમાં માનતો હતો એટલા માટે લશ્કરી તાકાતનો ખૂબ વધારો કર્યો જર્મની જો જર્મનીની જેમ જેમ જ અન્ય રાષ્ટ્રોમાં પણ આવી યુદ્ધની ભાવના ફેલાણે કે જર્મની જો એક પછી એક પ્રદેશો જીતી શકતું હોય અને વિશ્વ જીતવા માટે નીકળવું હોય તો બીજા પ્રદેશો પણ બીજા દેશો પણ બીજા પ્રદેશો જીતી શકે એટલા માટે જર્મનીની સાથે સાથે બીજા રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય જેને કારણે પણ મિત્રો પ્રથમ વિશ્વ યુદ્ધ થાય છે એવું ચોથું પાંચમું ભણીએ આપણે ચોથું ભણીએ આપણે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હવે એવું પાંચમું વર્તમાન પત્રોનો ફાળાની વાત કરવાની છે કે વર્તમાન પત્રોનો શું ફાળો છે યુરોપના રાષ્ટ્રોએ વર્તમાન પત્રોનો પરસ્પર એકબીજા દેશો લખાણો લખાણો જે લખાતા લખાતા હતા કેવા આકરા કોઈ પણ આપણે જોઈએ દેશ સાથે યુદ્ધ કરવા માટેની મહત્વનું હોય તો એક તો ટીવી સમાચાર પત્રો અને બીજું કહીએ તો ટીવી માં આવતા સમાચારો અને વર્તમાન પત્રો આધારિત કહી શકાય કેમ કે એકબીજા દાખલા તરીકે ચીને હમણાં આપણી ઉપર હુમલો કરેલો એમાં અતિશયોગર્યા લખાણો લખાણા હોય કે ચીને આપણા સૈનિકોને હાથ કાપી પગ કાપી નાખા આવા ઉશ્કેરણી ભર્યા લેખો લખાય તો આપણી પ્રજા શું કહે કે ગમે ભોગે ચીન ઉપર આપણે જ જોઈએ આપણા વીસ સૈનિકો હમણાં મૃત્યુ પાયમાં તો વીસ સૈનિકો આધારિત જ બધાના મોઢે એક જ તમને ભાષામાં સમજાય છે કે આપણે ગમે એ રીતે બદલો લેવો જોઈએ આપણા વીસના સામે ચીનના તો કે ચાલીસ લોકો મરવા જોઈએ આમ દરેક ભારતીયોના મોઢામાં આવી તમે વાત સાંભળો છો એ જ રીતે આમાં પણ એવું જ થયું પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં પણ વર્તમાન પત્રોમાં એવા લખાણો લખવા માંડ્યા જેથી પોતાનો દેશ મહાન અને અન્ય દેશો દુશ્મનોની ભાવનાએ જોવા લાગ્યા જેને કારણે પણ મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે જો યુરોપના રાષ્ટ્રો વર્તમાન પત્રો પરસ્પર એકબીજા દેશો વચ્ચેના આંકડા ઉશ્કેરણીજનક અને કોઈ વ્યક્તિ ભર્યા જૂઠા લખાણો એનું ખરાબ અને પોતાનું સારું આવી હરીફ દેશોની વિરુદ્ધ ઝેર રોકી પ્રજામાં એકબીજા દેશો સાથે શાંતિથી વ્યવહાર કરવો જોઈએ એને બદલે એવા જ લખાણો લખવામાં આવતા જેથી એકબીજા દેશો વચ્ચે દુશ્મનાવટ શાંતિ સ્થાપવાનો પ્રયત્ન દુશ્મનાવટ એટલી હડદે આ વર્તમાન પત્રો એ વધારી દીધી કે શાંતિ સ્થાપવાનો પ્રયત્ન પણ થઈ શકે એમ હતો નહીં જેને કારણે મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે આ પ્રથમ વિશ્વયુદ્ધનું પાંચમું પરિબળ હવે એવું જ મિત્રો છઠ્ઠું પરિબળની વાત કરું યુદ્ધ અંગેનું તત્વ જ્ઞાન હવે પશ્ચિમ યુરોપના અને અન્ય રાષ્ટ્રોમાં આપણે જોઈએ યુરોપમાં એક જ નીતિ આવી ગઈ હતી એ જ હતી યુદ્ધ કલ્યાણ યુરોપના દરેક દેશોએ એક જ નીતિ જોર પકડી લીધું હતું એ કયું તો કે યુદ્ધ એ જ કલ્યાણ યુદ્ધ વિના યુદ્ધથી કોઈ દિવસ કોઈ દેશનો ફાયદો થતો નથી યુદ્ધથી વિકાસ થતો નથી પણ છતાં પણ યુરોપના રાષ્ટ્રોએ એક જ નીતિએ જોર પકડ્યું હતું એ હતી યુદ્ધ એ જ કલ્યાણ ટ્રિટ્સ કે જેવા એના મહત્વના જે લેખક હતા ટ્રિટસ કે એ તો પાછા શું કહેતા હતા તો કે શક્તિમાનને જીવવાનો હક છે આવા લખાણો પોતે લખે કે શક્તિમાન હોય એને જ જીવવાનો હક છે અને યુદ્ધ એ કેવી જરૂરિયાત છે જો મિત્રો રાષ્ટ્રીય જરૂરિયાત છે ટ્રિટર્સ કે નામનો એનો જ લેખક એવું માનતો હતો કે યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે હવે એ નિશે નામનો લેખક યુદ્ધને કેવું કાર્ય ગણતો જો યુદ્ધને નિ નામનો લેખક તો યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું યુદ્ધથી કોઈ દિવસ પવિત્ર ગણાવી શકાય મિત્રો પણ એના લખો એના નેના લેખકો એટલું અતિશયોગથી ભર્યું લખતા જેને કારણે મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે ફરી પાછું નિશ્સે કેવું ગણાવ્યું યુદ્ધને યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યો એવામાં હવે પ્રથમ વિશ્વયુદ્ધની મહત્વની ઘટના એવો એક સંજોગ બને છે જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ તરત ફાટી નીકળે છે એની વાત તો ઓસ્ટ્રિયાનો રાજકુમાર હતો આર્કેડ્યુક ફ્રાન્સિસ ફર્ડીનાથ મિત્રો ફરી પાછો ઓસ્ટ્રિયાના રાજકુમારનું નામ આર્કેડ્યુક ફ્રાન્સિસ ફર્ડીનાથ અને એની પત્ની એક બગીમાં પોતે ફરવા જતા હતા એવામાં સર્બિયાની એક મહત્વની સંસ્થા જે આપણે કહીએ છીએ આતંકવાદી સંગઠન કહી શકાય કે બ્લેક હેન્ડ નામની એની મહત્વની એવી સંસ્થાએ આની ઉપર ગોળીબાર કરી અને ઓસ્ટ્રિયાની રાજકુમાર અને એની પત્નીનું શું થાય છે મિત્રો ખૂન થાય છે જેથી કરીને ખૂન થવાની સાથે જ ઓસ્ટ્રિયાએ તરત જ આક્ષેપ કોની ઉપર મૂક્યો સરબિયા ઉપર એને આક્ષેપ મૂક્યો કારણ કે આ બ્લેક એન્ડ નામની સંસ્થા કેની હતી સર્બિયાની સંસ્થા હતી એટલા માટે આપણે જ મિત્રો હું તમને કહું આતંકવાદી કોઈ પણ હોય આપણાને આપણો દેશનો હોય છતાં આપણી ઉપર હુમલો કરે એટલે આપણે તરત જ કહે કે આતંકવાદી કયા દેશનો છે તો કે પાકિસ્તાનમાં છે આમાં કયા દેશનો હાથ છે તો કે પાકિસ્તાનનો સ્વીકારીએ છીએ કે નહીં આપણે તો એ જ રીતે આ બ્લેક હેન્ડ નામની સંસ્થા સર્બિયાની હતી આ સર્બિયા એ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીનું ખૂન કર્યું જેથી ઓસ્ટ્રિયા તરત જ સર્બિયાને ધમકી આપે છે કે જેને પણ ખૂન કર્યું છે એ ગુનેગારને કેટલા કલાકમાં હાજર કરો અડતાલીસ કલાકમાં એ ગુનેગારને હાજર કરો પણ સર્બિયા એ કોણ હતું શું હતું સર્બિયા એ વાતથી હું હતું અજાણ હતું પાકિસ્તાનવાળાને આપણે ઉદાહરણ આપું તો આપણે કહીએ છીએ વારેક આતંકવાદી તમારા છે પાકિસ્તાન માને છે નહીં નથી માનતું કે એ અમારા છે ને એમ સર્બિયાએ પણ એમ જ કીધું હું આ વાતથી હું છું અજાણ છું મને આની માહિતી છે નહીં કે આ બ્લેક એન્ડ નામની સંસ્થાએ તમારા રાજકુમાર અને એની પત્નીનું ખૂન કર્યું છે એ બાબતનો સરબીયા કે મને ખ્યાલ છે નહીં આથી ઓસ્ટ્રિયા ઉશ્કેરાઈ જાય છે અને ઓસ્ટ્રિયા તરત જ સર્બિયા સામે યુદ્ધ જાહેર કરે છે હવે જેવું જ ઓસ્ટ્રિયા સર્બિયા સામે યુદ્ધ જાહેર કરવાની સાથે ઓસ્ટ્રિયાને કયા કયા દેશો મદદ કરશે તો કે જર્મની મદદ કરશે ઓસ્ટ્રિયા પછી બલ્ગેરિયા અને તુર્કસ્તાન આ બધા દેશો ભેગા થઈ જાય છે કારણ કે આપણે આગળ ભણી ગયા છે મિત્રો જૂથબંધી અને ગુપ્ત સંધિઓમાં એ જ સરબિયાને ક્યા કયા દેશો મદદ કરશે ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને જાપાન આમ મદદ અને યુદ્ધમાં કોશિશ કરી અને યુદ્ધમાં જંપલાવે છે અને મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે આ હતા મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધના આર્થિક પરિબળો કે એવા કયા કારણો બન્યા જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે તેવા છ પરિબળો વિશે આપણે મિત્રો માહિતી મેળવી છે પરીક્ષામાં વધુ પડતા આપણે કોઈ પણ બે પરિબળો મિત્રો લખવાના થાય છે તો આ મારો વિડીયો તમને ગમો હશે એવી હું આશા રાખું છું જય સ્વામિનારાયણ